नमो अर्हन्तानं नमो सिद्धाणं नमो आयं नमो नमो लोये सवसाहोण एषो पंच नमुकारो सव्वपणासनो च चेशीं पठमं होयी मंगलम मंगल भगवान वीरो मंगल गौतम प्रभो मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम

ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે આ છે સંસાર સંસાર કેવો છે સંસાર અસાર છે આ સંસારમાં કોઈ પણ ટાઈપનો કેટલો પણ ટ્રાય કરીએ તો પણ કોઈ પણ ટાઈપનો અર્થ તેમાંથી આપણને મળી શકે તેવું નથી આ સંસારમાં ભમતા ભમતા આપણે અનાદિકાળથી આપણે ભમી રહ્યા છીએ અનંત કાળ થઈ ગયો આપણને આ સંસારની અંદર ભમતા તો પણ સારભૂત જે કહેવાય એવો કંઈ જ મળેલ નથી જો પાણીને વલોવવામાં આવે તો પાણી કેવું હોય તેમાંથી માખણ નીકળે પાણીમાંથી માખણની કાઢવાની જે આશા ધરીને રાખ બેઠો હોય અને તેને વલોવ્યા વલોવ્યા કરે તો પછી શું એકે દિવસ તેની અંદર પાણીમાંથી કોઈક એવો માખણ નીકળવાનું છે કે પછી માત્ર તે જ નીકળે આપણે વલોવ્યા કરીએ તો પછી માખણ નીકળે રાઈટ પણ પાણીમાંથી માખણની અપેક્ષા જે રાખીને એવી ખોટી આશાઓમાં જે બેઠેલો હોય તેને આપણે મૂર્ખ કહીએ આપણે હમણાં શું કરી રહ્યા છીએ આપણે ધન આજે નહીં તો આવતીકાલે મળશે આવતીકાલે નહીં તો પરમ દિવસે પરમ દિવસે નહીં તો તેના પછીના દિવસે એના પછીના 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 એમ કરીને આવતા વર્ષે તો કંઈક સારું થશે મારું કંઈક એવા કોઈક ડીલ જે અટકી ગયેલું હોય તે તો થશે આવી આશાઓમાં આપણે બેઠા છીએ અનેક એવા દિવસો અનેક એવા વર્ષો આમ જ આપણે આશાઓમાં ગુમાવી બેઠ્યા તો આ બધું શું છે આ છે આપણી ખોટી આશાઓ જે આપણે હમણાં કીધું કે પાણીમાંથી કોઈક બટર એટલે કે માખણ કાઢવાનું જે આશા બે લઈને બેઠો હોય તો તેની આશા કેવી કહેવાય અને તે માણસ કેવો કહેવાય એક રીતના એવા જ છીએ આપણે કે આ સંસારમાં સાર આપણે ગોતી રહ્યા છીએ સંસારને શાસ્ત્રકાર ભગવંતોએ અસાર કહેલો છે કે જેમાં કોઈ પણ ટાઈપનો સાર છે જ નહીં સંસારને ઘણી વખત આપણે સાંભળ્યું હશે સંસાર કાળો નાગ છે સંયમ લીલો બાગ છે પણ શું આપણને કઈક અસર થાય છે આપણે સંસારમાં ભમવા સંસારના બધા જ જે પણ અર્થ કામ તેને ભોગવટા માટે આપણે કેટલા ઉતાવળા થઈ જઈએ છીએ કોઈ વેકેશન પ્લેસીસ હોય તો તેની અંદર આપણને ઘણી વખત એમ થાય કે આ ફલાણી પ્લેસ જોઈ આવું ફલાણી પ્લેસ જોઈ આવું વેકેશન ડેસ્ટિનેશન્સ આપણે કોઈ શોધતા હોઈએ અનેક અનેક એવા તો તે બધામાં આપણને ભમવાનું અને નવા નવા જગ્યાઓ જોવાનું આપણને બહુ મજા આવતી હોય પણ આ બધું શું છે

તેવા બધા ડેસ્ટિનેશન્સ તે ઠેકાણે આપણે જઈ આવ્યા છીએ એ પણ એક બે દિવસ માટે નહીં ટુ ડેઝ થ્રી નાઇટ્સ આ રીતે નહીં પણ કઈ રીતે અનંતકાળ ઘણા ઘણા એવા દસ હજાર વર્ષ એક પલ્યોપમ બે સાગરોપમ આગળ વધીને કેટલા કેટલા ટ્વેન્ટી વન સાગરોપમ એનાથી પણ વધારે એટલા ટાઈમ સુધી આપણે આવા ટાઈપના જે દૈવિક સુખ કહેવાય ભૌતિક સુખો ની અંદર જે ટોચ લેવલ ઉપર કેવાય ભૌતિક રીતે તેવા દેવલોક ની અંદર પણ આપણે છીએ એક પાંચ ને બાકાત રાખી આપો તો તેમાંથી એટલે આપણે અનંત વખત આવા વૈમાનિક દેવ સુખો પણ ભોગવી આવ્યા છીએ આ હમણાં જે આપણે દેખાય છે તે તો માત્ર મનુષ્ય ભાવમાં જે ભોગવી શકાય તે છે પણ દેવતા સુખો તો આપણે અનંત કાળ માટે ભોગીને આવ્યા છીએ તો પણ આજ સુધી આપણને સુખને મેળવવા માટે સુખની પાછળ ભાગદોડ આપણી જે છે તે શું સ્થંભી છે આજે પણ આપને લાગે છે કે મને સુખ મળે અહીંયાથી સુખ મળી શકે છે ત્યાંથી સુખ મળી શકે છે આટલા રૂપિયા મળશે તો હું સુખી થઈ જઈશ આ ફલાણું વ્યક્તિ મારી સાથે વાત કરજે તો હું સુખી થઈ જઈશ કોઈક એક્સ વાયઝેડ મને મળે તો હું સુખી થઈ જઈશ કોઈક ડીલ મારી ફાઇનલ થઈ જાય તો હું સુખી થઈ જઈશ આ રીતની જે આશાઓ આપણે લઈને બેઠા છીએ તે બધી ખોટી છે રોંગ છે અને તે આશાઓ છોડવા લાયક છે કારણ કે સંસાર કેવો છે સંસાર છે અસાર કે જેની અંદર કોઈ પણ સાર નથી આપણે શું સમજીએ કે હમણાં જે પણ આપણને મળે છે જે પણ દેખાય છે ભૌદગલિક ભૌતિક સુખો તેમાં હજી વૃદ્ધિ થવી જોઈએ તેના માટે આપણે શું કરીએ પછી તે ભૌતિક સુખો મેળવવા માટે આપણે તેના પાછળ ભાગદોડ કહીએ પણ છે છે ને આવે કાપ માત્ર ધાર્મિક ક્ષેત્રમાં આવે આપણે કોઈ પણ તીર્થયાત્રા હોય વેકેશન ડેસ્ટિનેશન તો આપણે સારી રીતે ઘણી વખત ફરી આવ્યા પણ તીર્થયાત્રા માટે આપણને આપણે પહેલા શું જોઈએ શું મારી આ મિટિંગ આઠ દિવસે આવે છે શું મારું શેડ્યુલ તે દિવસે ટાઈટ છે કે પછી શું છે તો પછી તીર્થયાત્રા તો પછી પણ થઈ શકે છે હવે આજ નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે આ રીતે થઈ શકે છે આજે જ કરવું એવી રીતે આપણે આ ધર્મ પ્રવૃત્તિઓને કોઈ પણ ટાઈપની પ્રાયોરિટીઝ નથી આપતા આજ ઠેકાણે આપણે ભૂલ કરીએ છીએ સમ્ય જ્ઞાનની પ્રાપ્તિને માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે સમ્યક ચારિત્ર ની પ્રાપ્તિને માટે પ્રાયોરિટી ફર્સ્ટ જ હોવી જોઈએ ક્યારે પણ સાંસારિક ભૌતિક સુખો તો આપણે અનંતી વખત ભોગવીને આવ્યા છીએ તેના પાછળની જે દોડ છે તે નિરર્થક જ છે અને તે જ રીતે રહેવાની છે જે પ્રમાણે ઘાંચીનો બળદ આપણે સાંભળ્યું હશે તે ઘાંચીનો બળદ કેવો હોય ગોલ ગોલ ફર્યા કરે ફર્યા કરે ફર્યા કરે પણ પછી આગળ શું તે ફરી ફરી ફરીને તેને શું પ્રાપ્ત થઈ શકે છે પછી કયા ડેસ્ટિનેશન પર તે પહોંચે ક્યાં પણ નથી પહોંચતો પણ તે ઠેકાણે તે ગોલ ગોલ ફરી ફરી ફરીને પછી તે જ ઠેકાણે તે રહી જાય છે કોઈ પણ ટાઈપના તે આગળ પ્રગતિ તે કરી શકતો નથી આ નીચે જુઓ સર્કલ આપને દેખાય છે આ છે તેનો ફરવાનું છે રૂટ તો તે રૂટ ઉપર તે ગોલ 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 આ જ રીતે ફર્યા કરે ફર્યા કરે ફર્યા કરે કેટલાક મીટર કેટલાક કિલોમીટર હજારો કિલોમીટર તે ચાલ્યા કરે આ રીતે પણ છેલ્લે પહોંચે ક્યાં જે ઠેકાણે છે તે જ ઠેકાણે આગળ તેની પ્રગતિ કોઈ ઠેકાણે થતી નથી ગતિ તો છે પણ પ્રગતિ કંઈ નથી ઝીરો આપણને આવા ટાઈપનો નથી બનવાનું આપણે કેવું બનવું છે પ્રગતિકારક બનવું છે પ્રગતિ એટલે આગળ પ્રમોશન જોઈએ છે આપણને તો તે કયા રીતે મળી શકે તો જ્યારે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરીએ સમ્યક દર્શન પ્રાપ્ત કરીએ સમ્યક દર્શનની વિશુદ્ધિ કરીએ ત્યારે પછી તે બધું પોસિબલ છે તે માટે શું કરવું જોઈએ તો જીનેશ્વર પ્રરૂપિત જે પણ ધાર્મિક વાણી છે તેનું શ્રવણ કરવું જોઈએ સમ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ આ બધું જ્યારે આપણે કરીશું તો ત્યારે આપણી જે લાઈફ છે તે લાઈફ ધાર્મિક બનશે સમાધિમય બનશે સમતામય બનશે અને અંતે જેવી લાઈફ હશે તેવા ટાઈપના ભાવો અંતે આવશે અને ત્યારે આ લાઈફ જ્યારે આપણી એન્ડ થતી હશે તો ત્યારે આપણી સમાધિ ટકી શકશે તો સમાધિ મરણ ક્યારે મળી શકે સારી રીતે જો આપણે આખા લાઈફ દરમિયાન આપણે જો ધાર્મિક પ્રવૃત્તિમાં રહીએ જીનાજ્ઞા તરીકેની જે પ્રવૃત્તિઓ છે જેવા ભાવો જીનાજ્ઞા પૂર્વકના છે તેવા ભાવોમાં આપણે રહીએ આખા લાઈફ દરમિયાન તો પછી તેવા ભાવોવાળો અંતિમ સમયમાં એવા ભાવો આપણને ઈઝીલી આવી શકે છે અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ એ પણ કહેલ છે કે આખા લાઈફ દરમિયાન ભલે કેવા પણ ભાવો હોય પણ જે ટાઈમે આયુષ્ય કર્મનો બંધ થતું હોય તે ટાઈમે આપણા ભાવો કેવા છે તેના ઉપર નેક્સ્ટ ભાવનો આયુષ્ય ડિપેન્ડન્ટ છે અને આપણે મનુષ્ય છીએ તો મનુષ્યનો આયુષ્ય બંધ ક્યારે થાય નેક્સ્ટ ભાવનો આયુષ્ય બંધ આપણો ક્યારે બંધ થાય તો તે આપણો જયારે વન થર્ડ આયુષ્ય બાકી હોય આપણે લાઈફનો ટોટલ જો કરીએ અને તેનાથી વન થર્ડ ભાગ જો બાકી હોય તો ત્યારે આપણા નેક્સ્ટ ભાવ નો આયુષ્યનો બંધ થાય એ પણ આજ ભાવની અંદર થાય હવે સમજો કોઈક નો આયુષ્ય નાઇન્ટી નાઇન યર્સ નો છે તો પછી તેનો વન થર્ડ એટલે થર્ટી થ્રી થર્ટી થ્રી યર્સ માં બાકી રહે તેના લાઈફ ના તો ત્યારે તેનો આયુષ્ય બંધ થાય નેક્સ્ટ ભાવ આયુષ્ય એટલે કે સિક્સટી સિક્સ યર્સ ઓલ્ડ થાય તે તો ત્યારે તેનો નેક્સ્ટ ભાવ આયુષ્ય બંધ થાય પછી જો ત્યારે ન થાય આયુષ્ય બંધ તો આગળ જતાં જે થર્ટી થ્રી યર્સનું બાકી છે તેનું હજી ટુ થર્ડ પસાર થઈ જાય તો ત્યારે તેનું નેક્સ્ટ ભાવ આયુષ્ય બંધ થાય એટલે કે થર્ટી થ્રી માઇનસ વન કરીએ તો કેટલા બચ્યા ટ્વેન્ટી ટુ એટલે સિક્સટી સિક્સ પ્લસ ટ્વેન્ટી ટુ આ રીતે એટી એટ યર્સ નો આયુષ્ય નો જે હોય તે ત્યારે પછી તેનો આયુષ્ય બંધ થાય હવે જો પછી ત્યારે પણ ના થાય તો જ્યારે નેક્સ્ટ વાંથળ બાકી રહેશે જે બચેલું અગિયાર વર્ષનું છે તેમાંથી હજી વાંથળ બાકી રહેશે તો ત્યારે તેનું આયુષ્ય બંધ થશે આ રીતે વાંથળ 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 કરતા અંતિમ જો આખા લાઈફમાં તેનું આયુષ્ય બંધાયું નથી તો પછી છેલ્લે અંતિમ સમયના છેલ્લા અંતર મુહૂર્તની અંદર તેનો આયુષ્ય બંધ તો અવશ્ય થઈ જ જશે અને બીજું એ પણ આપણે જાણીએ છીએ અને શાસ્ત્રકાર તો એવી રીતે કહેલ છે કે જે પ્રમાણે હમણાં જે કહત ચાલુ છે કે દિવસે જેનો દિવસ સારો એટલે જેની સવાર સારી તેનો આખો દિવસ સારો ગુજરે તે રીતે જેનો મરણ સમાધિ પૂર્વક છે તેના પછી આગળના ભવો તે સદગતિમય બની શકે છે તે માટે આપણે અહીંયા સમાધિ મરણનું વિશે એવી જાણકારી અહીંયા આપણે પ્રાપ્ત કરવા ટ્રાય કરીશું કારણ કે એક વખત જો આપણું મરણ સમાધિમય ન હોય અને હાય વોય પૂર્વકનું મરણ થાય તો પછી આગળ આપણી દુર્ગતિની પરંપરા ચાલુ થવાની શક્યતા છે દુર્ગતિની પરંપરા આપણે શા માટે કહીએ છીએ

ધન સંપત્તિ વગેરે વિશે જો આપણે ચિંતન મનન એ જ બધું કર્યા કરીએ હાય વોય કરીએ વેદનામાં આર્થ ધ્યાન વગેરે કરીએ તે ભયંકર વેદના ની અંદર તો પછી શું થાય નેક્સ્ટ ભવ તિર્યંશ નો મળે પ્રાય કરીને તો તે તિર્યંશ નો ભાવ એક વખત મળી ગયો તો પછી હમણાં તો આપણને જે ભવ મળેલ છે મનુષ્ય નો તેની અંદર તો સુગમતાથી દેવગુરુ ધર્મ ની પ્રાપ્તિ થઈ શકે પણ તિર્યંશ ના ભાવમાં કેવું હોય

આપણે ક્યાંક કોઈ ઠેકાણે જશું તો પછી બધા આપણે ત્યાંથી કાઢી દેશે કરીશું નો પછી આવા આવા બીજા બીજા પણ પણ જે જે તિર્યંજોના ભાવ આપણને મળી જશે તો આગળ કોઈ પણ ધર્મ સ્થાન ની અંદર આપણને એન્ટ્રી કઈ રીતે મળી શકશે અને જો એન્ટ્રી પણ મળી ગઈ તો પછી તે ઠેકાણે આપણે તે સમજી કઈ રીતે શકીશું આમ પણ નથી કે કોઈક આપણે ઘણી વખત સાંભળ્યું હશે થોડા એવા દ્રષ્ટાંતો છે ચંડ કૌશિક સર્પનો પછી એક અશ્વનો કે જે ઠેકાણે મુનિસુર સ્વામી તેને બીજા માટે દ્રષ્ટાંતો છે કે તિરંજ ભવની અંદર તેઓએ કઈક જીનવાણી સાંભળીને પછી તેઓને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું તો આવું આપણને ન સમજવું કે આપણને પણ કોઈક બોધ પમાડવા માટે આવશે અને પછી આપણને પણ જાતિ સ્મરણ જ્ઞાન થઈ જશે આ બધું આટલું કઈ સહેલું નથી અને માત્ર રેર કેસીસ છે કે તિર્યંજ અંદર પણ બોધ હોય તેવા તેવા તો માટે ઘણી એવી સાધનાની જરૂર હોય છે તો પછી આવા ટાઈપના કોઈ પણ બોધ પમાડવા માટે આવે કોઈ કેવા નિમિત્ત બનીને આવે આપણને પાછા સાચે રસ્તે ચડાવવા માટે તો તે માટે સાધના તો આવશ્યક છે આમ જ કઈઝી થતું નથી તો પછી કરવું શું આપણને એક વખત એટલા ટાઈપના જે સાધના જે તપ સંયમ આરાધના જે પણ કરવા યોગ્ય છે તે જો ન કરીએ અને આપણે તિરંજ ભાવમાં ચાલ્યા જઈએ તો પછી તે ઠેકાણે આપણને કોઈ પણ એવા કલ્યાણ મિત્રો કે સાધુ ભગવંતો કે કોઈ પણ આપણને પછી તે ઠેકાણે આવવાના નથી કઈ ટાઈપના બોધ પમાડવા માટે અને તે તિર્યંજ ભાવની અંદર હોય છે કેવું પરાધીનતા હોય છે આપણે જોયું હશે નેચરલ નેશનલ જ્યોગ્રફીમાં કેવું હોય છે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એક નાના જીવને તેનાથી મોટો જીવ ખાઈ જાય પછી તેને બીજો તેનાથી મોટો જીવ ખાઈ જાય સ્કોર્પિયન છે તે તેનાથી નાના જે ઇન્સેક્ટ હોય તેને ખાઈ જાય સ્કોર્પિયનને સર્પ ખાઈ જાય સર્પને કોણ ખાય ઈગલ જેવા જે આગળ આ રીતે જે એકબીજાને ખાયા કરે તે લોકો એટલે તેમાં હવે એક તો કોઈ બોધ પમાડવા માટે આવવાનું નથી કારણ કે આપણે શું કર્યું છે આગલા ભાવની અંદર કોઈ કેવી વિશેષ તપ સાધના કરેલ નથી તે માટે હવે દુર્ગતિ ભેગા થયા છીએ તો એવા દુર્ગતિની અંદર પણ કોઈ બોધ પમાડવા માટે આવે નહીં અને તે ઠેકાણે પણ જો બોધ પમાડવા માટે પણ જો બાય મિસ્ટેક કોઈ આવી જાય કોઈ આપણા સારા કર્મ જો હોય તો ત્યારે આપણે સમજી પણ શકીએ તેમને ઘણા એવા કોઈ તપ ત્યાગ તપસ્યા હોય તો પછી એક વખત સમજી પણ જઈએ પણ પછી સ્થાય શું છે તે ઠેકાણે કે તિરંજ ગતિમાં આવા ટાઈપના જે પાપો તે ચાલુ જ હોય છે આખા ટાઈમ આખા જીવન પર્યંત એવા ટાઈપના પાપો તો ચાલુ જ હોય છે તેઓના તો એવા પાપો કરી કરી કરીને પછી નેક્સ્ટ ભાવ તેને કેવું મળશે કોઈ એક્સપેક્ટેશન છે એવું કે તેને હવે સદગતિ મળે આખા લાઈફ દરમિયાન સર્પે શું કર્યું છે નાના નાના એવા ઉંદરો પછી સ્કોર્પિયન્સ દેડકા તે બધાનું ભક્ષણ કરીને પછી તે આગળ વધ્યો છે અને તેના તેને વિશે કોઈ તેને સમજણ પણ નથી હવે તેણે ગયા ભવે કઈક એવા વિશેષ તપ તપત્યાગ પણ કરેલ નથી હવે તેનો આગલો ભાવ તે પણ દુર્ગતિ પછી તે દુર્ગતિના ભાવમાં આગળ બીજા પાપ કરીને બીજી દુર્ગતિ બીજી દુર્ગતિ આ રીતે દુર્ગતિમાં ભમતા 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 દુર્ગતિની પરંપરા આને કહેવાય સાયકલ ઓફ દુર્ગતિ આગળ જતા 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 એક દુર્ગતિ માંથી બીજી તિર્યંશ ભાવ માંથી બીજો તિર્યંશ ભાવ આ રીતે કરે એક માં જાય બે ઇન્દ્રિય પણ એનો કરે તે ઇન્દ્રિય પણ એનો તિર્યંજ ભાવ કરે ક્યારેક નિગોદ માં પણ ચાલ્યો જાય પંચેન્દ્રિય તિર્યાંશો માંથી ક્યારેક નરકમાં પણ ચાલ્યો જાય હવે નરક માં કોણ જશે ત્યાં નરકમાં જો આપણે બાય મિસ્ટેક ભટકાઈ ગયા કોઈક એવા ઘણા એવા જે મહાઆરંભ મહાપરિગ્રહ એવા બધા જે મહાપાપો છે ભોજન રાત્રિભોજન રૌદ્રધ્યાન વગેરેના એવા મોટા મોટા પાપો આપણે કરી દઈએ અને પછી જો નરક્રમાં ભેગા થઈ જઈએ તો પછી તે ઠેકાણે આપણને જોવા માટે પણ કોણ આવશે આપણને તે ઠેકાણે કંપલસરીલી મિનિમમ દસ વર્ષ તો રહેવું જ પડશે ની કોઈ વ્યવસ્થા નથી ત્યાં અહીંયા તો સમજો મનુષ્ય માં કોઈ આવી ગયો કંટાળી ગયો પૈસા નથી કોઈક ના દ્વારા ઉત્પીડન થાય છે તો પછી સુઈસાઈડ કરીને છૂટી ગયા આવી રીતે માન્યતા છે તેઓની તે પણ ખોટી માન્યતા છે કારણ કે કર્મો જે છે કર્મો કોઈને છોડતા નથી તેને લાગે છે કે આ ભાવ મેં છોડી દીધો તો હવે છૂટી ગયો આગળ તેની પણ દુર્ગતિ થઈ જાય છે પણ હમણાં આપણી કઈ અપેક્ષાએ આપણે કહીએ છીએ કે નરકમાંથી છુટકારો નથી અને મનુષ્યમાંથી સુસાઈડ થઈ શકે છે પણ નરકમાં નથી થતો કારણ કે નરકની અંદર તેઓના આયુષ્યો કેવા હોય છે અને તેઓના શરીરો કેવા હોય છે તો નારકીઓના શરીર વૈક્રીય ટાઈપના પૂતગલોથી બનેલા હોય છે વૈક્રીય વર્ગણાઓથી બનેલા હોય કે પછી તેના શરીરને કેટલો પણ છેદન ભેદન કરવામાં આવે તો પારો કે મર્ક્યુરી કેવું હોય મર્ક્યુરી આપણે જોયું હશે તેને વચમાંથી કેટલું પણ છરી કે બીજા કોઈ પણ અસ્ત્ર કરીએ તો પણ તે પાછો ભેગો થઈ જાય તે રીતે આ વૈક્રિય શરીરો હોય છે તે નારકોના વૈક્રિય શરીર તેવા ટાઈપના હોય છે કે જે કેટલું પણ છેદન ભેદન કરવામાં આવે તો પણ તે પાછા જોઈન્ટ થઈ જાય પણ પછી એ ન કે તેઓને વેદના નથી થતી કારણ કે પાછું નથી અને પાછો થઈ ગયા તો અપરંપાર થાય છે અને એ પણ મનુષ્ય ભવની અંદર કેવું છે એક વખત કાપી નાખ્યો તો પછી મરી ગયો થઈ ગયો નેક્સ્ટ ટાઈમ હવે તેને તે સેમ વેદના આ મનુષ્ય ભાવમાં ન મળે પણ નરક ગતિમાં કેવું છે એક વાત એક હાથ તેનો છેદ્યો પછી પાછો જોઈન્ટ થઈ ગયો પાછો તે જ પાછો છેદે પાછો જોઈન્ટ થઈ જાય પાછો છેદન આ રીતે તેનો આખા લાઈફ દરમિયાન અલગ અલગ કષ્ટો તેને ભોગવવા જ પડે છે હવે આવા ટાઈપના નરકના ભવો આપણે અનંતી વખત કરીને આવ્યા છીએ ઘણા ભવો આપણે કરીને આવ્યા છીએ પણ આપણને આજે તે યાદ નથી એટલે આપણે કેવા નિશ્ચિત બનીને બેઠા છીએ હું તો નરકમાં ન જ જઈશ કારણ કે મને જૈન ધર્મ મળી ગયો છે તો માત્ર જૈન ધર્મ મળવાથી કે તેમાં જન્મ લેવાથી નરક ગતિ ન મળે એવું સમજીને ન બેસતા નિરાંત પણે ન બેસવું કારણ કે ધર્મ મળી જવું એ એક વાત છે અને ધર્મનું આચરણ લાઈફમાં આવવું ધર્મમય જીવન બનવું તે અલગ વાત છે જો આપણું જીવન ધર્મમય હશે

આપણને શું કરવાનું છે આપણો આખો લાઈફ ધર્મમય જેના આજ્ઞાપૂર્વક બનાવે છે તેના કારણે થશે શું તો અંતિમ સમયમાં જ્યારે આપણું મરણ આવશે તો ત્યારે આગળ શું થશે તેવી જે મરણની ભયંકર જે વેદના છે તેની અંદર શાસ્ત્રકાર ભગવંતો તે મરણની વેદના વર્ણવતા એ રીતે કહે છે કે જો સમજો એકદમ લાલ એવી ગરમ કરેલી સોઈ એવા ટોટલ આપણા શરીરની અંદર સાડા ત્રણ કરોડ રોવાડાઓ છે તેની અંદર આવી લાલ તપાયેલી લાલ એવી ગરમ ગરમ સોઈઓ એક જ સાથે ભોગવામાં આવે તો પછી વેદના કેટલી થાય તેનાથી ઘણી જ વધારે વેદના મરણ સમયે થાય છે એવી અનેક ઘણી વેદના આપણે ઘણી વખત ભોગવીને આવ્યા છીએ અને આ જન્મ જે છે આપણો તેનો જ્યારે આપણો મરણ આવશે ત્યારે પણ આવા ટાઈપની એનાથી વધારે વેદના આપણે ભોગવવાના છીએ તો એવી અનેક ગણી એવી ભયંકર વેદનામાં આપણા મનના પરિણામો તે ટકાવવા માટે આપણે શું કરવું પડે આખા લાઈફ દરમિયાન જો આપણે સમતાના ભાવો કરીશું ધર્મમય જીવન જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવીશું તો પછી તે ઠેકાણે અંતિમ સમયે આપણે આની અંદર હજી બીજા ટોપિક્સ લેવાના કે શું શું કરવાનું સમાધિ મરણ માટે તો આ જીનાજ્ઞામય જો જીવન આપણે જીવીશું તો ત્યારે આ અંતિમ જો વેદના થતી હશે મરણની ભયંકર એકદમ ભયંકર વેદના તેની અંદર આપણો સમાધિ ટકી શકશે એટલે આપણે હાઈવોય ન કરીશું અને ઇઝીલી તે મરણની વેદનાને સહન કરીશું હવે બીજું આપણને એ ક્વેશ્ચન આવી શકે કે આવી ભયંકર વેદના થાય શા માટે છે મરણની સમયે તો આપણો આત્મા છે અને આપણો શરીર છે એટલે આપણને જે મળેલો શરીર છે અને આત્મા આ બંને અલગ અલગ છે આપણા આત્મા ઇઝ નોટ ઇક્વલ ટુ શરીર અને શરીર ઇઝ નોટ ઇક્વલ ટુ આત્મા બંને જુદા છે બંને અલગ છે આત્મા જે છે તે પોતાના આત્મ પ્રદેશોને આ શરીરની અંદર ફેલાઈને રાખેલો છે અને તે પણ થોડા એવા પોલાળના ભાગોને બાકાત રાખીએ જે સ્ટમક વગેરે લંગ્સ તેની અંદર જે હોલો એરિયાસ છે તે ઠેકાણે આત્મપ્રદેશો નથી પણ બાકીના બધા જગ્યાએ આત્માપ્રદેશો ફેલાયેલા છે અને આ શરીરની અંદર ઘૂંટાયેલા છે એક રીતે તો મરણના સમય આત્મા શું કરે છે તો તે શરીરમાંથી પોતાના આત્મા પ્રદેશોને ખેંચતો હોય છે શરીર અને આત્મા બંને જુદા થતા હોય છે ત્યારે અને એ આત્પ્રદેશો જે એકમેક થઈ ગયેલા છે શરીરની સાથે શરીરના પુતગલોની સાથે તે શરીરને છોડવા માટે તે આત્મા જ્યારે આ પોતાના આત્મપ્રદેશોને ખેંચતો હોય તો ત્યારે આટલી ટાઈપની ભયંકર વેદના આપણને થતી હોય છે 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 અને આ મરણની વેદના તે છેલ્લે જે આપણું મરણના સમયે તો ત્યારે પણ આપણે જાણ્યું કે આ આપણો જો આખાય ભાવ પર્યંત જો કર્મ નેક્સ્ટ ભાવ નો બંધાયું નથી તો આ મરણની વેદના જ્યારે થતી હશે અંતિમ સમયમાં અંતિમ

તેમાં કોઈ પણ ગતિની અંદર સુખ કોઈ પણ ઠેકાણે નથી આપણને સુખ બે આપણે દુર્ગતિઓ કહી પહેલી તો ગતિ અને બીજી નરક ગતિ પણ બાકીની બે જે ગતિઓ છે દેવ ગતિ અને મનુષ્ય ગતિ તેને સદગતિ તરીકે કહેવાય છે પણ તેને પણ વેદના અને વ્યાધિઓથી ભરપૂર કહેલું છે હવે આપણને લાગશે કે મનુષ્ય ભાવમાં તો એક વખત સમજીએ કે કોરોના જેવી જે બીમારી આવી જાય

કરતા કરતા પોતાને જે પોતે ભાવની અંદર જે પુણ્ય ઘણો બાંધીને આવ્યા હતા આમ દેવભાવ માટે તો પુણ્યની આવશ્યકતા હોય છે તો તેઓ જે લાસ્ટ ભાવમાં પુણ્ય બાંધીને આવ્યા હતા તો તે દ્વારા જે પૌદગલિક સુખોની સામગ્રી તેને મળી છે તેને તો ભોગવતા નથી પણ કરે શું છે બીજાને જે પણ મળેલી છે સંપત્તિ રીધિ તે આગળના જે તેની તેનાથી વધારે જે દેવતા પાસે છે તે દેવતાને જોઈ જોઈને તે બળતરા કર્યા કરે એટલે કરે શું છે પછી આ જે પોતાને પૌતગલિક સુખો મળ્યા છે તેને અંદર તો તેનો કોન્સન્ટ્રેશન છે નહીં તેનું ધ્યાન પણ નથી પણ ધ્યાન કયા ઠેકાણે છે બીજા દેવતાની રીતિ સંપત્તિમાં અને તેને જોઈ જોઈને પછી બળતા બળતા આગળ શું કરે છે ખરાબ કર્મ બાંધે છે પાપ કર્મ બાંધે છે અતૃપ્તિ થાય છે તેને કે મને જે મળ્યું છે તે ઓછું છે તેના તેની પાસે ઘણું સારું છે તેની દેવી ઘણી સારી આ તે આવા ટાઈપના બધા વિચારો કર્યા કરે પછી આગળ આવા ટાઈપના અર્થ ધ્યાનમાં પછી શું કરે યુદ્ધોમાં લાગી જાય આ લોકો હવે દેવોના શરીરો પણ કેવા હોય વૈક્રિય શરીર કે જેને છેદન ભેદન કરીએ તો પણ તે મરે નહીં તો યુદ્ધ જો થાય તો યુદ્ધમાં કેવું હોય એક જણ મરે બીજો જીવતો રહે તો યુદ્ધ પૂરો અહીંયા તો દેવભાવ કેવા હોય છે કોઈ મરે જ નહીં પછી યુદ્ધ ક્યારે એન્ડ થયા હજારો વર્ષ સુધી આમ જ ચાલ્યા કરે ચાલ્યા કરે પછી આગળ જે તીર્થંકર ભગવંતો ની જે ડાડાઓ હોય છે આપણે આગળ પણ ક્યારેક સાંભળ્યું હશે કે તીર્થંકર ભગવંતોનું જ્યારે અંતિમ સંસ્કાર એટલે અથવા તો નિર્વાણ કલ્યાણક પછી જે અગ્નિ સંસ્કાર વગેરે થાય છે તો તેઓની જે જમણી ઉપરની જમણી ડાબી ડાળા તે સૌધર્મેન્દ્ર ને ઈશાનેન્દ્ર લઈ જાય છે નીચે સાઈડ ની જમણી ડાબી ડાડા તે ચમરેન્દ્ર ને બલિન્દ્ર લઈ જાય છે અને તેઓની જે બીજા પણ અસ્થિઓ છે તીર્થંકર ભગવંતના જે અવશેષ હોય છેલ્લે તો તેના જે અસ્થિઓ છે તે બીજા દેવતાઓ લઈ જાય છે હવે આવા ટાઈપના જયારે યુદ્ધો થાય અંદર તો ત્યારે તે ઠેકાણેના જે સુસ્થિત એટલે કે સારા એવા જે દેવો છે જે પુરોહિતના સ્થાને અથવા તો ત્રાય અથવા તો એવા મંત્રીના સ્થાને જે દેવતાઓ હોય છે તો તેઓ શું કરે પછી આ દાઢાઓ જે ઠેકાણે રહેલી હોય છે તે ઠેકાણે તે લઈને તેનો પ્રક્ષાલન કરીને તેનું પાણી આ દેવતા ઉપર છાંટે તો ત્યારે જઈને આ યુદ્ધો સ્ટોપ થાય એટલે આપણું કહેવાનું તાત્પર્ય અહિયાં શું છે કે દેવગતિમાં પણ આવા બધા ટાઈપના તો કષ્ટો વ્યાધિઓ વેદનાઓ તો છે એકદમ સુખમય તે ઠેકાણે કોઈ વાતાવરણ નથી તેઓને ભૌતકલિક સુખો તો મળેલ છે પણ તેઓ તેને ભોગવતા નથી અને ભોગવે પણ કોઈક છે તે પણ બીજાને જોઈને ઈર્ષ્યામાં બડતરા કર્યા કરે એટલે છેલે એન્ડમાં તેને શું મળે છે ફાઈનલ રિઝલ્ટ શું છે તેનો નવા પાપ કર્મ બાંધીને દુર્ગતિ ભેગો થઈ જાય એટલે આ રીતે દેવ ગતિને પણ દુર્ગતિ અપાવનારી તે અપેક્ષાએ દુર્ગતિને અપેક્ષાએ અપાવનારી હોવાને કારણે તેને પણ એક ટાઈપની ત્યાજ્ય અને દુઃખમય ગતિ કહેલી છે પછી મનુષ્ય ગતિને વિશે તો આપણે જોઈ લીધું બીજા દેવતાઓ એવા કેટલા છે કે જે દેવતાઓને નોકરની જ પોસ્ટ મળેલી છે આભિયોગિક ટાઈપના દેવતાઓ કિલબીસીક ટાઈપના દેવતાઓ કે જે ચાંદાલ જેમ જેઓને દેખા જોવામાં આવે છે નીચ દેવતાઓની જેમ કેટલાક તો અપ્સરાઓ બની જાય છે કે પછી તેઓ તેઓને નાચવું પડે નૃત્યના ગાનમાં જ લાગ્યા હોય તે પછી તેવી અપ્સરાઓ બીજા એવા દેવતાઓ પણ છે કે જેઓ વાજિંત્રો હોય તેને વગાડ્યા કરવાનું એવું જ કાર્ય હોય તેઓનું કે તે પછી તે તે કાર્યથી છૂટા ન થઈ શકે તેનું જેટલું આયુષ્ય છે તે કમ્પ્લીટ આજ પ્રમાણે વ્યતીત કરવું પડે એટલે છે શું પછી આગળ કેટલાક દેવતાઓ એવા પણ હોય છે કે આપણે જોયું હશે દેવદેવીઓના જે આપણે દેરાસર ની જોયું છે દેવી દેવતાઓના દેવી દેવતાઓના જે વાહનો છે તે ઐરાવત હોય તે એવા ટાઈપના જે વાહનો છે તે છે શું તેઓ શું તે પંચેન્દ્રિય તિર્યંચો છે ગર્ભજ તો ના તેઓ પણ દેવતા છે દેવતાના વાહન પણ દેવતા છે પણ તે કેવા આવા ટાઈપના વાહન બનવાનું તેઓનું કાર્ય છે અને એ પણ આખા લાઈફ દરમિયાન આખા દરમિયાન દેવગતિ મળવા છતાં આવા તિર્યંચનો રૂપ કરીને પછી તેને શું કરવું પડે પડે વાહન બનીને ફરવું આ બધું સારું લાગે આપણે વિચારી જુઓ આખા લાઈફ દરમિયાન અપ્સરા બનીને આપણને નાચવું પડે કોઈકની સામે તો કેવું લાગે આપણને વિચારી જુઓ આવા ટાઈપનો દેવભાવ આપણે જોઈએ છીએ કે પછી ઢોલક વગાડવાનું કામ જોઈએ છે આખા લાઈફમાં દસ હજાર વર્ષથી કરીને હજી આગળ જેટલા આવા ટાઈપના ભવો શું આપણને જોઈએ છે પછી આગળ આવા ટાઈપના વાહન બનીને ને ફરવું કોઈક આપણા બેઠો રહે આખી વખત અને તેનો વાહન બનીને ફરવું આવા ટાઈપનો દેવભાવ શું આપણને જોઈએ છે એટલે આ રીતે ચારે ચાર ગતિઓ તેઓ ત્યાગવા લાયક છે પણ એકમાત્ર ગતિ જો આપણે કહીએ છીએ કે મનુષ્ય ગતિ દુર્લભ છે તો તે શા માટે આપણે કહીએ છીએ કારણ કે તે એક માધ્યમ છે કે જેના દ્વારા આપણે મુક્તિ પામી શકીએ માત્ર એક જ તે માધ્યમ છે મુક્તિ એટલે કે મોક્ષ સુખ પામવા માટે આ ચારે ચાર ગતિમાંથી જો એક્ઝિટ પોઈન્ટ હોય માત્ર આ મનુષ્ય ગતિ છે કે જે ઠેકાણે આપણે આ સંસારમાંથી એક્ઝિટ લઈ શકીએ દેવતાઓ વિશે પણ એક કે કેવા હોય તેઓને જ્યારે છેલ્લી છ મહિનાની જ્યારે તેઓનું આયુષ્ય બાકી હોય તો ત્યારે તેઓના ગળામાં જે માળા રહેલી હોય છે તે કરમાઈ જાય પછી આગળ તેઓ પોતાના જે જ્ઞાન દ્વારા અવધિ જ્ઞાન અથવા તો વિભંગ જ્ઞાન જે પણ હોય તેમની પાસે તે વિભંગ જ્ઞાન દ્વારા તેઓ જુએ કે આ મારી માળા કયા કારણે કરમાય છે ત્યારે તેઓને ખબર પડે કે હા હવે મારું આયુષ્ય દસ હજાર વર્ષનું હતું કે અથવા બે સાગરોપમ સાત સાગરોપમનું હતું તો હવે તે માત્ર છ મહિનાનું રહી ગયો છે અને હવે મારા વિભંગ જ્ઞાન દ્વારા જોઈને મને એ ખબર પડી કે આ હવે આયુષ્ય મારું માત્ર છ મહિના સુધી છે એટલે કે આ બધું જ જે દેહ સુખ મળ્યું છે જે બધું આટલી સામગ્રી મળી છે ભૌગોલિક સુખો દેવ વિમાન બધું જે પણ મળ્યું છે તે હવે છ મહિનામાં છોડીને જવું પડશે એટલે પછી તે શું કરે ભયંકર રડવાનું ચાલુ કરે રુદન 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 છ મહિના સુધી તે રડ્યા 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 કરે અને આર્ત ધ્યાન કર્યા કરે પણ હવે શું થશે કોઈ રડીને કે કોઈ પણ ધર્મ પ્રવૃત્તિમાં જો લાગી જાય તો પણ તેને કોઈ ફરક ફાયદો નથી કારણ કે તેનો છ મહિના જયારે બાકી હોય ત્યારે તો તેનો આયુષ્ય બંધ થઈ ગયો હોય આપણા મનુષ્ય અને તિર્યાંચો માટે તે રૂલ છે મનુષ્ય અને તિર્યંચો માટે કે વાન થર્ડ આયુષ્ય આપણો બાકી હોય તો ત્યારે આપણો આયુષ્ય બંધ થાય આ ભાવનો વાન થર્ડ ભાગ બાકી હોય ત્યારે આપણો આયુષ્ય કરવાનો બંધ થાય પણ દેવતાઓ અને નારકીઓ અને યુગલિકો નો કેવો હોય કે તેઓનો તે ભવનો છ મહિનાનો આયુષ્ય બાકી હોય અંતિમ ત્યારે તેઓનો નેક્સ્ટ ભાવ આયુષ્ય બંધ થાય તે પ્રમાણે અહીંયા દેવતાઓ જો તેઓની માળા કરમાઈ જાય છે તેઓના ગળામાં માળા હોય છે સુગંધી તો તે માળા છ મહિના જયારે તેઓના આયુષ્ય બાકી હોય ત્યારે તે માળા કરમાય છે અને તેઓના શરીરની કાંતિ

કોઈક કેવા કોઈ ખાણ ની અંદર હું ડાયમંડ તરીકે જન્મીશ ઉત્પન્ન થઈશું જોઈને એટલે આ રીતે ચારે ચાર ગતિઓ આપણને નથી જોઈતી તો ઈચ્છવાલાયક માત્ર મનુષ્ય ગતિને ને દુર્લભ અને ઈચ્છવાલાયક શા માટે કહેલ છે કારણ કે તે

આપણે જે પણ પ્રવૃત્તિ જે ટાઈપની કરીશું તેવા વિચારો આપણને એન્ડમાં આવશે તો હવે આગળ આપણે જોઈશું કે સમાધિ મરણ તે શા માટે કઈ રીતે મળી શકે છે પહેલા તો સમાધિ મરણ એટલે શું તો મરણ સમયે હાયવો ન કરવું અને કોઈ પાસેથી પૈસા લેવાના બાકી હોય અથવા તો પુત્ર પરિવારનું શું થશે કોઈક આ ડીલ બાકી છે તો તે કઈ રીતે થશે તે ફાઈનલ થઈ શકશે કે શું કે મારા પુત્ર એવા છે કે તેઓ આ પ્રમાણે કોઈ ડીલ કરી શકશે કે શું તેને આવા ટાઈપની કોઈ બેકિંગની જરૂર છે અથવા તો કોઈક ભાઈ પાસે મારી પ્રોપર્ટી ગીરવે રાખેલી છે કોઈ બિઝનેસ કર પ્રોપર્ટી છે તેનું શું થશે એટલે કે ઇન શોર્ટ પૂતગલો જે છે બધા તેના ઉપર જે પણ મમત્વના ભાવો રહેલા છે તે મમત્વ ભાવ આવવા ન જોઈએ પણ કેવા અધ્ય વસાયો હોવા જોઈએ કે સંસારની અસારતા તે જે તેનું ચિંતન કરવું એકત્વ ભાવનું ચિંતન કરવું અન્યત્વ ભાવનું ચિંતન કરવું આગળ સંસાર ભાવના ભાવવી તો આ બધું શું છે એકત્વ ભાવ એટલે શું એકત્વ એટલે આ સંસારમાં હું એકલો આવ્યો છું બધા આત્માઓ ઇન્ડિવિજ્યુઅલ છે કોઈ કોઈની સાથે રિલેટેડ નથી આ ભાવમાં જે માતા બન્યા છે તે ગયા ભાવમાં પુત્ર હતા કે પુત્રી હતા કે પત્ની હતા અથવા તો મિત્ર હતા અથવા તો ભાઈ હતા તો આ ભાવના માતા તે ગયા ભાવમાં પણ માતા જ હતા એવું કોઈ રૂલ નથી ઘણા એવા આપણે અલગ અલગ એવા કનેક્શન્સ કરીને આવ્યા છીએ આપણે બધા ઇન્ડિવિજ્યુઅલ્સ છીએ તો તે બધા એવા ટાઈપની સંસાર ભાવના આપણે ભાવી શકીએ કે કે આ સંસાર કેવો છે 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 ઓસાર તેમાં અનેક જાતના એવા નાટકો ચાલી રહ્યા જેની અંદર કેરેક્ટર્સ આપણે અલગ અલગ પ્લે કરી રહ્યા છીએ આ ભાવમાં એક કેરેક્ટર એક રોલ ગયા ભાવમાં બીજો રોલ હોય તેનાથી પહેલાના ભાવમાં ત્રીજો બીજો કોઈ રોલ હવે નેક્સ્ટ ભવમાં કોઈક પાપ કરીને મગર બને તેના નેક્સ્ટ ભવમાં નારકી બની જાય તેથી પછી પાછો કોઈ મછલો બની જાય પાછો કોઈ મનુષ્ય બની જાય પછી મનુષ્યની અંદર જ કોઈકનો માતા ને પત્ની બની જાય તે માતા હોય તે નેક્સ્ટ માં પત્ની બની જાય નેક્સ્ટ ભાવમાં તે જ પત્ની પુત્રી બની જાય પછી નેક્સ્ટ ભાવમાં તે જ પુત્રી તે જ જે બે આત્માઓ છે તે આપસના જે રિલેશન્સ છે તે પતિ પત્ની પુત્ર પુત્રી અથવા તો માતા પુત્રો આ રીતે તે જ બે આત્માઓની વચ્ચે અલગ 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 ટાઈપ્સના રિલેશન્સ વખત આવા ટાઈપના એકબીજા સાથે રિલેશન્સ છીએ કરતા આવ્યા છીએ આજ સુધી આપણે અહીંયા પહોંચ્યા છીએ ત્યાર સુધી એટલે સંસાર આ ટાઈપનો એક ટાઈપનો નાટક મંચ છે કે જેના ઉપર આપણે અનેક એવા કેરેક્ટર્સના રોલ્સ ભજવીને આવ્યા છીએ તો જ્યારે આપણો એન્ડ ટાઈમ આવતો હોય છે તો ત્યારે આપણને કરવાનું શું યોની એટલે કે જીવનો ઉત્પત્તિ સ્થાન ચોરાસી લાખ જીવિયોની તો તેની અંદર આપણે અનંતિ વખત આ પ્રમાણે એક એક યોનીમાં જઈ જઈને ચોરાસી લાખનો ચક્કર ઘણી વખત કર્યું છે એક ગતિથી બીજી ગતિ બીજીથી ત્રીજી ત્રીજી થી પાછી પહેલી આ પ્રમાણે અને બીજું એ પણ કે આપણા જે આયુષ્ય છે તેનો કોઈ ભરોસો નથી કાળ કેવો છે આપણો આયુષ્ય કેવો છે તે રેત છે જો હાથમાં રેત લીધેલી હોય તો રેત કેવી હોય હાથમાંથી સરકતી જાય હાથમાંથી સરકતી 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 આગળ શું થાય છે હાથ ખાલી થઈ જાય છે આ રીતનો જ છે આપણો આયુષ્ય કે જે આ રેતની જેમ સરકતો જાય છે ટાઈમ જતો જાય છે પછી તેને શાસ્ત્રકાર ભગવંતોએ હાથમાં રહેલા પાણીની પણ ઉપમા આપેલી છે કે આ પ્રમાણે આયુષ્ય ગલંતમાં આ રીતે ઓછો થતું જાય છે થતું જાય છે થતું જાય છે સમયે 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 ઓછો થતું જાય છે અને ક્યારે તે એન્ડ પૂરો થઈ જશે આયુષ્ય એટલે કે આ હાથમાં જે પાણી જે રહે છે આયુષ્ય રૂપી પાણી અથવા તો ખાલી થઈ જશે તે તે ખબર નથી નથી કારણ કે કે આપણને જ્ઞાન જ અને બીજું એ પણ આપણો આયુષ્ય કર્મ કેટલું આપણે બાંધી આવ્યા છીએ કે નવાણું વર્ષનું કે નેવું વર્ષનું કે કેટલું તે આપણને ખબર નથી એટલે આપણે તે પણ કેલ્ક્યુલેટ નહીં કરી શકીએ કે વન થર્ડ આપણો ક્યારે હશે

જે મૃત્યુ અથવા તો કાળ આપણે કહીએ કાળ એટલે કે મૃત્યુ અહીંયા સમજવું તો તે આપણી પાસે નજીક રોજે રોજ સમય સમય આપણા નજીક 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 આવતો જાય છે અને તે તે આપણી પાસે પહોંચી જશે ખબર જ નથી હા પણ જો આ મૃત્યુ સાથે કોઈક આપણી ઓળખાણ હોય અથવા તો થોડો ચાય પાણી આપીને તેનાથી આપણે છૂટી શકતા હોઈએ તો અલગ વાત છે પણ આવું તો થતું નથી બાકી આપણે જો કાળ અથવા મૃત્યુ થી બચવા માટે બેઝમેન્ટ અથવા તો ગુફા કે પર્વત ઉપર અથવા તો અંદર પણ છુપાઈ જઈએ તો પણ આ મૃત્યુ તેનાથી આપણે બચી શકવાના નથી અને તે આપણા માટે અનિયત છે અનિયત એટલે ક્યારે આવશે તે આપણને ખબર જ નથી તો એવા ટાઈમે આપણે કરવા જેવું શું છે આરાધનામય જીવન જીવવું અને કયા સમયે કઈ અવસ્થામાં આપણો મોત આવી જશે તે આપણે કહી શકતા નથી કેટલાક એવા જીવો છે કે જેઓના થઈને તેઓના મૃત્યુ થાય છે કેટલાક તો આમ જ બાથરૂમમાં સ્લીપ થઈને મરણ પામે કોઈક આમ જ અટેક આવીને કોઈક તો નિંદરમાં જ મૃત્યુ થઈ જાય કેટલાકનું અલગ અલગ રીતે બધાનું મૃત્યુ આપણે જોઈએ છીએ કેટલાક તો આમ જ વીજળી પડવાના કારણે સૂતે સૂતે અથવા તો કોઈક આમ જ કોઈક જગ્યાએ વધારે વરસાદ આવી જાય તો તે ઠેકાણે અચાનક પણ જોયું હશે કે એક સ્ત્રી જતી હતી રોડ ઉપર તો અચાનક જ એક કોકોનટ ટ્રી તેના ઉપર આવીને એકદમ કોકોનટ ટ્રી કેવું હોય તેની જે થડ છે બાર્ક છે તે કેટલી પતલી હોય તો તે જે સ્ત્રી જતી હતી તેના બરાબર તેના માથા ઉપર જ પડ્યો તે વૃક્ષ પણ બીજા કોઈને તેને અડ્યો પણ નહીં તો આ રીતે કોઈનું પણ મૃત્યુ કોઈ પણ ટાઈમે આવી શકે છે જાગૃતિ પૂર્વક નું જીવન જીવવા કહેલું છે અને આપણો જ્યારે આવા ટાઈપનો કોઈક મૃત્યુ જો આવી જાય તો ત્યારે આપણે હાયવો એ ન કરીએ અને મનની સમાધિ રાખીએ

અથાણું બગડે તો આખો વર્ષ બગડી જાય અને જો મૃત્યુ બગડે તો ભવો ભવ બગડી જાય છે કારણ કે દુર્ગતિમાં એક વખત જીવ જાય તો પછી સતત પાપોનો બંધ કરે છે આગળ આપણે જાણ્યું તે પ્રમાણે અને જેથી તે ભવ તો ખરાબ થયો તેની અંદર નેક્સ્ટ ભવ માટે પણ અનેક એવા પાપો બાંધી દીધા તેના કારણે નેક્સ્ટ ભવ પણ દુર્ગતિ વાળો મળે તેના કારણે નેક્સ્ટ પણ આ રીતે આખો ચક્કર સતત ચાલુ રહે અને આપણો જીવ મનુષ્ય ભાવ અને જૈન ધર્મને પ્રાપ્ત કરવા છતાં આટલો સમજણનો ભાવ મેળવ્યા છતાં આપણો જીવ પછી તેને હારી બેસે છે અને આપણો મરણ તે સમાધિ પૂર્વક ન થાય કારણ કે આપણે તે બધું હારી લીધું તો હવે આપણે સમાધિ મરણ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય અને આપણી નેક્સ્ટ ભાવનો દુર્ગતિનો જે ચાન્સ છે તે કઈ રીતે અટકાવી શકીએ તે આપણે જવાનો છે અને તે આપણે પોતાનું શકીએ સમાધિ સમાધિ આપણે આપણે જ્ઞાન તેના કારણે મરણ કરી શકીએ પણ તે નહીં બીજાને પણ સમાધિ મરણની જે નિર્યામણા અંતિમ નિર્યામણા આપણે સાંભળ્યું હશે તે પણ આપણે કરવા માટે કરાવવા માટે સક્ષમ થઈ જશું કે અંતિમ સમયમાં શું શું કરવા યોગ્ય છે દસ ટાઈપના અલગ અલગ વસ્તુઓ આવે છે તેમાં વ્રત ના સ્વીકાર એટલે કે અતિચારોની આલોચના તેમાં પણ અલગ અલગ આપણે જોઈશું કે કયા કયા અતિચારો કયા ટાઈપના ભાવનાઓ ભાવવી પછી મોતની સાથે મૈત્રી કઈ રીતે કરવી અંતિમ ક્ષણોમાં આપણા આત્માના ભાવો શુદ્ધ અને સારા કઈ રીતે રાખી શકીએ સેવન્ટીન ટાઈપ્સના મરણ કયા છે પછી બીજાને અંતિમ નિર્યામણા કેવી રીતે આપણે કરાવી શકીએ તે પણ આપણે જોઈશું અને સાગારી અનશનનો મહત્વ શું છે તે છે શું પહેલા તો સાગારી અંશન તે પણ આપણે જોઈશું અને તેનું મહત્વ પણ આપણે જાણીશું આપણો સમય અહીંયા કમ્પલીટ થયો છે એટલે અહીંયા આપણે ખલ્પવિરામ મૂકીએ છીએ આપણો આ ક્લાસ કન્ટિન્યુ કરીશું અને ઘણો એવો આપણે જાણવા મળશે અને આપણો જે સમાધિપમાં જો મરણ થશે તો આપણી દુર્ગતિની પરંપરા જે છે જે પોસિબિલિટી જેની રહેલી છે તે સ્ટાર્ટ જ નહીં થાય અને સદગતિની પરંપરા આપણી સ્ટાર્ટ થઈ શકે તો હવે આપણે અહીંયા રાખીએ છીએ જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવી હોય તો મિચ્છામી દુક્કડમ દુકડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ બધા સાતામાં રહેજો